નમસ્કાર દર્શક મિત્રો, દિવ્યાંગ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. જોઈએ સમાચાર વિસ્તારથી. સુરત શહેરના પૂના વિસ્તારમાં એક મોબાઈલની દુકાનમાં એક ચોર ગ્રાહકના વેશમાં આવી 14,000 રૂપિયાનો મોબાઈલ ફોન લેવાના બહાને મોબાઈલ ફોનની ચોરી કરી નાસી જતા પૂના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પૂના પોલીસ મથકથી મળતી માહિતી પ્રમાણે શહેરના પૂના વિસ્તારમાં આવેલા અંજની બૂટ ભવાની નજીક સાંઈ મોબાઈલ નામની દુકાનમાં ગત શનિવારે બપોરના 2:30 વાગ્યાના આસપાસ એક અજાણ્યા ઈસમ મોબાઈલ લેવા માટે આવ્યો હતો. દરમિયાન આશરે 14,000 રૂપિયાનો મોબાઈલ ફોન હાથમાં લઈ જતી વખતે દુકાનમાં અન્ય ગ્રાહકો આવી જતા અજાણ્યા ઈસમે મોબાઈલ ફોન લઈ નાસી જતા ફરિયાદી દ્વારા પૂના પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. હાલ પૂના પોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરના પૂના વિસ્તારમાં વધુ એક ઇલેક્ટ્રોનિક્સના દુકાનના વેપારી સાથે અન્ય એક વેપારીએ 1,27,000ની ઠગાઈ કરી લેતા પૂના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પૂના પોલીસ મથકમાંથી મળતી માહિતી પ્રમાણે શહેરના પૂના વિસ્તારમાં આવેલા ગંગા એપાર્ટમેન્ટ રાધે ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં વેપારી પાસે 13 એપ્રિલ 2019ના રોજ એક અજાણ્યો હિસમ દુકાનમાં આવી 1,27,000 રૂપિયાનો માલ ખરીદી અને પેમેન્ટ RTGS મારફતે કરી હોવાની બાંહેધરી આપતા વેપારી સાથે છેતરપંડી કરી, જો કે આજ દિન સુધી 1,27,000 નહીં ચૂકવતા પૂના પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. કેમેરામેન અમૂલ સાથે સુરજ મિશ્રા, દિવ્યાંગ ન્યૂઝ. આમ તો નાના મોટા કેસમાં સેટિંગ કરી લેવા માટે મોટાભાગના પોલીસ સ્ટેશનો બદનામ થયેલા હોવા મળે છે, જ્યારે સુરતમાં પણ આવી સેટિંગની વધુ એક ચર્ચાએ વાતાવરણમાં ગરમાટો લાવી દીધો છે. સુરતમાં કતારગામ વિસ્તારમાં આવેલા જૂના કતારગામ પોલીસ સ્ટેશનની સામે પ્રભુ દર્શન એપાર્ટમેન્ટમાં પોલીસે રેડ કરી દેહ વેપારનો ધંધો ઝડપી પાડ્યો હતો. સાથે પોલીસે 2 લલના અને ગ્રાહકોની ધરપકડ કરી હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. આ સમગ્ર મામલે સ્થાનિકોએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે પોલીસે સેટિંગ કરીને આ લલના અને ગ્રાહકને છોડી દીધા છે અને આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે. સ્થાનિકોએ પોલીસ રેડ કરવા આવી તે સમયના CCTV ફૂટેજ પણ જાહેર કર્યા છે. જો કે આ મામલે કતારગામ પોલીસ કઈ જ બનાવ ન બન્યો હોવાનું ગણાઈ રહ્યા છે અને કોઈ પણ ફરિયાદ પણ નોંધાઈ ન હોવાનું જણાવે છે. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં મારુતિ ઇન્ડસ્ટ્રીયલમાં રવિવારના સવારે આગ ફાટી નીકળતા આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ છવાયો હતો. જો કે તાત્કાલિક ફાયર વિભાગને ઘટનાની જાણ કરવામાં આવતા 5થી વધુ ગાડીઓ ઘટના સ્થળે આવી આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવી હતી, જ્યારે આગના કારણે 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી પ્રમાણે રવિવારના સવારે 8 વાગ્યાની આસપાસ પાંડેસરા વિસ્તારમાં આવેલા દક્ષેશ્વર મંદિર પાછળ મારુતિ ઇન્ડસ્ટ્રીયલમાં શોર્ટ સર્કિટ થતાં આગ ફાટી નીકળી હતી. આગનો ધુમાડો આકાશમાં પહોંચી જતાં આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો, જ્યારે ઘટનાની જાણ થતાં 4 ફાયર સ્ટેશનની 5થી વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવ્યો હતો. જો કે આગના કારણે બીજા માળે 2 મજૂરો ફસાઈ જતાં બીજા માળથી કૂદી ગયા હતા, જેથી બંને મજૂરોના પગમાં ઈજા પહોંચી હતી અને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. કેમેરામેન મુકેશ ગુરવ સાથે સુરજ મિશ્રા. નંદુરબારથી પૌત્ર અને પૌત્રીને સાથે લઈ બાઇક પર નીકળેલા શ્રમજીવી દંપતીને બાઇકને સચિન રેલવે ઓવરબ્રિજ પર ક્રેન ચાલકે અડફેટમાં લેતા નાની અને પૌત્રીના મોત નિપજ્યા હતા, જ્યારે નાના ગંભીર રીતે ઘવાયા હતા. આ અકસ્માતમાં બાઇક પર સાથે સવાર 8 વર્ષીય પૌત્રનો ચમત્કારિક બચાવ થયો હતો. અકસ્માત બાદ ક્રેનનો ડ્રાઈવર ઘટના સ્થળે જ ક્રેન મૂકી નાસી છૂટ્યો હતો. સચિન GIDC પોલીસ મથકના પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભીમરાળા ખાતે નિર્માણાધીન આગમ હાઇટ્સની સાઇડ પર રહેતા તેમજ મૂળ નંદુરબારના રહેવાસી ગુલાબ ફૂલજી પાડવી ઉંમર વર્ષ 48 કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરી કામ કરે છે. ધાર્મિક પ્રસંગ હોવાથી તેઓ થોડા દિવસ પહેલાં વતન ગયા હતા. શનિવારે સવારે ગુલાબ પાડવી તેમની પત્ની મલ્લુબેન ઉર્ફે સવિતા પાડવી, પૌત્ર તન્યા ઉમેશ વડવી ઉંમર વર્ષ 8 અને 8 મહિનાની પૌત્રી વેદિકા શંકર નાઈક એક બાઇક પર તેમજ પુત્રી સરિતા અને જમાઈ શંકર બીજી બાઇક પર સુરત આવવા માટે નીકળ્યા. તેઓ સચિન રેલવે ફ્લાયઓવર બ્રિજ પરથી પસાર થતા હતા ત્યારે ગુલાબભાઈની બાઇકને પાછળથી પૂર ઝડપે આવતી ક્રેનના ચાલકે અડફેટમાં લઈ લીધા હતા. આ અકસ્માતમાં પાછળ બેસેલા મલ્લુબેન ક્રેન નીચે કચડાઈ જતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે ગુલાબભાઈએ તેમજ પૌત્રી વેદિકા ગંભીર રીતે ઘવાયા હતા અને પૌત્ર
તન્યનો ચમત્કારિક બચાવ થયો હતો. ગંભીર રીતે ઘવાયેલા ગુલાબભાઈ અને વેદિકાને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં વેદિકાને ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. અકસ્માત બાદ ક્રેઇનનો ડ્રાઈવર ક્રેઇનને ઘટનાસ્થળે જ મૂકીને નાસી છૂટ્યો હતો. બનાવની જાણ થતાં સચિન જીઆઈડીસી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે ક્રેઇનના ડ્રાઈવર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરજ મિશ્રા, દિવ્યાંગ ન્યૂઝ. ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખની ચૂંટણી રવિવારે સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ચૂંટણી યોજાશે, જેમાં 2 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. બંને ઉમેદવારોએ વિજેતા થવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું હોવાથી મતદાનના અંતે બરાબરના પારખા થશે. આ ચૂંટણીમાં કુલ 10,800થી વધુ મતદારો છે. છેલ્લા ઘણા વર્ષોનો રેકોર્ડ જોઈએ તો સરેરાશ 35% જેટલું મતદાન થતું આવ્યું છે. તેમાં પણ આ વખતે થોડું ઓછું થવાની શક્યતા છે, કારણ કે આ વખતે મતદાન સરસાણા ખાતે રાખવામાં આવ્યું છે. ચેમ્બરના ઉપપ્રમુખ પદનો જંગ હીરા જગતના અગ્રણી સુરત ડાયમંડ એસોસિએશનના પૂર્વ પ્રમુખ દિનેશ નાવડિયા અને મિતેશ મોદી વચ્ચે ખેલાશે. મતદારોની ગણતરી તરફ દ્રષ્ટિપાત કરીએ તો કુલ 10,800થી વધુ મતદારોમાંથી સૌથી વધુ આશરે 3,500 મતદારો ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. ત્યાર પછી ડાયમંડ જ્વેલરીના 1200થી વધુ, ડોક્ટર સીએ સહિતના મતદારો 1000થી વધુ, આઈટી સેક્ટરના 500 જેટલા મતદારો છે. જોકે આજે સાંજે 7 વાગે નક્કી થઈ જશે કે કોણ બનશે ચેમ્બરનો નવો ઉપપ્રમુખ. બેઝિકલી ચેમ્બર ઓફ કોમર્સ, આપણું જે સ્વર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની વાત કરીએ તો એક વાઇબ્રન્ટ ચેમ્બર છે. આખા દેશમાં આપણું જે ચેમ્બર છે એકદમ એક્ટિવ છે, અને આપણા ચેમ્બરમાં દરેક એવું ઈચ્છે છે કે ભાઈ મારો એમાં સિંહ ફાળો મળે, ચેમ્બરની ઉત્થાન થાય, તે માટે દરેક જે આપણા મેમ્બરો છે તે ખૂબ રસ લઈને કામ કરે છે. અને આ વખતે એકચ્યુઅલી અમે પણ ટ્રાય ઘણી કરી કે ભાઈ જો ચૂંટણી ટળી શકતી હોય તો સારું, કારણ કે બંને ઉમેદવારો એકદમ સક્ષમ છે, કોઈ એમાં એકબીજાની પ્રત્યે કોઈનો વેરભાવ નથી. અને આજે જે ચૂંટણીનું અત્યારે ચાલી રહ્યું છે તે ખરેખર ખૂબ સારા માહોલમાં ચાલે છે, અને અમને ખૂબ આનંદ છે. અને આ ચૂંટણી કમિટીનો હું સ્ક્રુટિની કમિટીનો ચેરમેન છું, અને તેથી મને આજે રાતે આટલા નિખાલસ ભર્યા અને એકલાસ ભર્યા વાતાવરણમાં જ્યારે આ ચૂંટણી થઈ રહી છે તે ખૂબ આનંદિત છે. ઓફકોર્સ અમે એવું ઈચ્છીએ કે જો ચૂંટણી ન થાય તો વાતાવરણ વધારે સારું હોય, પણ છતાં પણ અત્યારની મીડિયા અત્યારના કોઈ કડવાશનું વાતાવરણ અહીંયા નથી. પહેલી વાત તો એ કે ઇલેક્શન થાય એ ડેમોક્રેસીની સારી નિશાની છે, થવું જોઈએ, લોકશાહીનો પર્વ કહેવાય. હવે આપણા જેવી જે સંસ્થા છે ચેમ્બર ઓફ કોમર્સ, એમાં તમે જે સવાલ કર્યો એના અનુસંધાનમાં જો હું કહું તો પહેલાં શું હતું કે આપણા 2,500 મેમ્બરો રહેતા હતા, આ છેલ્લા 5 વર્ષમાં આપણા 8,500 મેમ્બરો પહોંચ્યા, એટલે હવે રસાકસી તો થવાની છે. પહેલાંના જેવી શક્યતા ઘણી ઓછી લાગે છે કે હવે એ રીતે થઈ શકે, કારણ કે યંગસ્ટર, નવું બ્લડ, નવા ઉદ્યોગપતિઓ આવતા હોય તેમને જરૂર એવી ઈચ્છા થાય કે અમારે આમાં રહેવું જોઈએ. એટલે આ માહોલ થાય એમાં કોઈ ખોટું પણ નથી. હા, એથિકલી આપણે કેટલું કામ કરી શકીએ છીએ, દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, અને એથિકલ બિઝનેસ પ્રેક્ટિસ કેટલી આપણે મૂકી શકીએ છીએ એ આપણા માટે મહત્ત્વનું છે. સુરતની ચેમ્બર ઓફ કોમર્સ વેપારીઓની સંસ્થા છે, અને વેપારીઓની આ સંસ્થામાં સંપૂર્ણ લોકશાહી પ્રવર્તે છે, અને લોકશાહી ઢબે એમના પ્રતિનિધિઓની જ્યારે પસંદગી થઈ રહી હોય ત્યારે એક લોકશાહી દેશના નાગરિક તરીકે સ્વાભાવિક વાત છે કે આ વાતાવરણથી મને ખૂબ આનંદ છે. ઇલેક્શન એ ઇલેક્શન છે, લોકશાહીની અંદર પસંદગી જે છે એ દરેક વ્યક્તિનો વ્યક્તિગત અધિકારની રૂએ થતી હોય છે. એ પછી પોલિટિકલ હોય, વ્યવસાયિક હોય, સામાજિક હોય, કોઈ પણ હોય, પણ આ લોકશાહીનો ઉત્સવ દરેક લોકશાહી પ્રેમી નાગરિકોએ ઉજવવું જોઈએ. ચેમ્બર વેપાર ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરે છે, અને વેપાર ઉદ્યોગની અંદર રોજના પરિવર્તનો આવતા હોય છે, એ પરિવર્તનો સાથે કદમ મેળવીને જે કંઈ જરૂરિયાત હોય, દાખલા તરીકે હમણાં સાંપ્રત સમયની અંદર સરકારના ટેક્સ સ્ટ્રક્ચરની અંદર મોટું પરિવર્તન આવ્યું, તો સ્વાભાવિક બાબત છે કે જ્યારે આવડું મોટું રાજ્ય કે ભારત સરકાર દ્વારા પરિવર્તન આવ્યું હોય ત્યારે એમાં એના અમલમાં એની સિસ્ટમમાં કોઈ ને કોઈ જગ્યાએ અસમંજસ હોય, તો એ અસમંજસ કેવી રીતે દૂર કરવી, વેપારીઓને કેવી રીતે મદદ કરવી, એવી જ રીતે અન્ય ટેક્સ સ્ટ્રક્ચર હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, પછી નીતિઓ એનું ઉદ્યોગને અનુકૂળ
રજૂઆત ચેમ્બર ઓફ કોમર્સ કરે એવું સ્વાભાવિક વાત છે કે એમના પ્રતિનિધિ એમના જે સભ્યો હોય અપેક્ષા રાખતા હોય. અને આપણને આનંદ છે કે દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ જે છે આ દિશામાં ખૂબ સારું કામ કરી રહ્યું છે. કેમેરામેન મયુર ટેલર સાથે સૂરજ મિશ્રા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. સુરત શહેરના નાના વરાછા વિસ્તારમાં ચીકુવાડી ખાતે આવેલી ડાયમંડ એસોસિએશન સંચાલિત હોસ્પિટલમાં એક જ દિવસમાં 10 દીકરીઓનો જન્મ થતાં ટ્રસ્ટી મંડળ દ્વારા હોસ્પિટલમાં ખુશી મનાવવામાં આવી હતી. સંપૂર્ણપણે બેટી બચાવો અભિયાનને કેન્દ્રમાં રાખીને કામ કરતી ડાયમંડ હોસ્પિટલમાં કોઈ પણ મહિલાને દીકરી જન્મે તો તેનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. આ ઉપરાંત બીજી દીકરી જન્મે તો ચાર્જ નહીં લેવાની સાથે એક બોન્ડ પણ આપવામાં આવે છે. આ બોન્ડ નવજાત દીકરી 20 વર્ષની થાય ત્યારે તેને 1,00,000 રૂપિયા મળવાપાત્ર હોય છે. ટ્રસ્ટી મંડળના આગેવાનોએ જણાવ્યું હતું કે હનુમાન જયંતિના દિવસે હોસ્પિટલમાં 10 મહિલાઓની પ્રસૂતિ થઈ હતી. તે દરેક મહિલાને ત્યાં દીકરીનો જન્મ થતાં એક જ દિવસમાં 10 દીકરીઓનો જન્મ થતાં તેમના માનમાં અમે હોસ્પિટલમાં ખુશી મનાવી રહ્યા છીએ. મારું નામ ગણેશભાઈ ઘેવરિયા, આરટીએસવી ડાયમંડ હોસ્પિટલ ટ્રસ્ટી. અમને ખૂબ આનંદ થાય છે કે અમારા ગાયનેક વોર્ડની અંદર ગઈકાલે 10 ડિલિવરી થઈ અને એમાં 10-એ 10 દીકરીઓનો જન્મ થયો છે. ખાસ તો આપણે અહીંયા જ્યારે આપણે અને આખો સમાજ બેટી બચાવો અભિયાન ચલાવતો હોય ત્યારે દરેક સમાજ માટે એક ખૂબ સારી નિશાની ગણાય. અહીંયા આપણે જે ડિલિવરી થાય છે એવરેજ મહિને 200-300 ડિલિવરી થતી હોય છે, એમાં 45% દીકરીઓનો જન્મ આપણે ત્યાં થતો હોય છે. ખરેખર એવું હોવું કે બેલેન્સ હોવું જોઈએ કે 50% દીકરીઓનો જન્મ થવો જોઈએ, પણ એ આપણી કમનસીબી છે કે હજુ ભ્રૂણ હત્યા થાય છે. તો એમાં પણ બહેનોએ અને આખા સમાજે જાગૃત થઈ અને દીકરીઓને બચાવવા માટે બધાએ પ્રયત્ન કરવો જોઈએ. સંસ્થાના ટ્રસ્ટી ગણેશભાઈ ઘેવરિયાએ જણાવ્યું હતું કે એક જ દિવસમાં જેટલી ડિલિવરી થાય તે તમામ દીકરીઓ જન્મે એવું ક્યારેય બનતું હોય છે, તેથી આ દિવસને અમે ઉત્સવ તરીકે મનાવ્યો હતો. સરકાર અને સામાજિક સેવા સંસ્થાઓએ ચલાવેલા અભિયાનનું પરિણામ કહી શકાય. પહેલાંના સમયમાં જો પરિવારમાં દીકરીનો જન્મ થાય તો પરિવાર થોડો નિરાશ રહેતો હતો, પરંતુ હવે ઘણું પરિવર્તન જોવા મળે છે. જેમને ત્યાં દીકરી જન્મે તેની માતા પિતા પણ ખુશ જોવા મળે છે અને તેમનો પરિવાર પણ દીકરી જન્મની ખુશીમાં પેંડો વેચતા થયો છે. કેમેરામેન અમોલ સાથે સૂરજ મિશ્રા, દિવ્યાંગ ન્યૂઝ. ભાજપના સ્ટાર પ્રચારક અને પૂર્વ સાંસદ પરેશ રાવળ સુરત ખાતે 2 સભાઓ સંબોધી ગયા હતા, જ્યાં તેમણે કોંગ્રેસ પર તીખા શબ્દોમાં પ્રહાર કર્યો હતો. સુરત ખાતે આવેલા ભાજપના સ્ટાર પ્રકાશક પરેશ રાવલની સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તેમણે જાતિવાદના મુદ્દાઓ પણ ઉઠાવ્યા હતા અને કોંગ્રેસ મુસલમાનોને અભણ રાખવા માંગે છે તેવી વાત પણ કરી હતી. પ્રધાનમંત્રીના 15,00,000 રૂપિયાની વાત આપવાની એ લઈ પરેશે વિવાદિત બયાનો આપ્યા હતા. 15,00,000ના જુમલાને પણ ભાવાર્થમાં સમજવું તેવો તર્ક રજૂ કર્યો હતો. સાથે એ જ એવું નિવેદન આપ્યું હતું કે ગાંધીનગર સચિવાલયમાંથી લઈ દિલ્હી પહોંચ્યા ત્યાં સુધી એ મોદીએ પત્રકારોને દારૂ અને અન્ય સવલતો બંધ કરી દીધી છે. કેમેરામેન સાબિર સાથે સૂરજ મિશ્રા, દિવ્યાંગ ન્યૂઝ. દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું.